મહેસાણા દૂધ સાગર ડેરીના સંચાલકો દૂધ ઉત્પાદકોની આંકડાની માયાજાળમાં ભરમાવી રહ્યા હોવાના આક્રોશનો ઉભરો હવે જોટાણા તાલુકામાં પણ સામે આવ્યો છે। માકણજ, ગોકળગઢ અને મરેડા ગામના પશુપાલકોએ દૂધ સાગર ડેરીના સત્તાધીશો સામે કર્યા ગંભીર આક્ષેપો। ડેરીના સત્તાધીશો સાગર દાણ મોંઘું તો આપે છે, ઉપરાંત તેની ગુણવત્તા પણ હલકી કક્ષાની હોવાના આક્ષેપો કર્યા પશુપાલકોએ। ચૌધરી નાથુભાઈ ફુલજીભાઈ, ગામ ગોકળગઢ। આજના દૂધના ભાવ વધારા વિશે પબ્લિકને નહીં પણ મને પોતાને જ અનુકૂળ નહીં પડતું। વારંવાર જે કોઠાની જે ગૂંચવણ છે, જે ગાય ને ભેંસના દૂધના કોઠાની જે ગૂંચવણ, એમાં કોઈ સમજણ જ પડતી નથી। અમારું દૂધ મન ફાવે તે ભાવે લેવાનું, બરાબર, પછી અહીંયા અમારું બરકોલો ભેગું કરવું અને ત્યો એમને જે રીતે આલું એ રીતે આપી શકે। જ્યારે ખેડૂતને પૂરતા ભાવ નહીં આપવા, ખેડૂતના ઘાસચારાના જે ભાવ છે એનું કોઈ દાડો કોઈએ ગણતરી કરી નથી કે ભાઈ કેટલો ભાવ છે। એક પૂળાના 30-30 રૂપિયા એટલે એક કિલોનો પૂળો આવે, હવે એક કિલોના 30 રૂપિયા અમે ખર્ચીએ તો હાલ અમને 150 રૂપિયા ભાવ આવે ને દૂધનો એક લીટર, તો પણ પોસાય તો પણ ન પોસાય એવી પોઝિશન આવીને પડી હ। પછી સાગરદાણ એકદમ બોગસ આવે, કારણ કે સાગરદાણ જે એની માત્રા ખરી ને જે એની ઘનતા હોવી જોઈએ એમાં સદ નહીં, એની જે રસિક એના જે અમુક જે તત્વો જોતા હતા જે જૂના સમય બનતી હતી મોતીભાઈ વખત, એમાંની કોઈ બનતી જ નથી। જે બોરિયાવી બનતી જ ફેક્ટરી એમાંની કોઈ બનતી જ નથી। પછી બીજું કે જે અત્યારે આલા જે દૂધ ડેરી પાછળ લોકો પડી જાય લઈ ખાઈને હવને ખાવું હ, એટલે એ દૂધના ધોરણે વટ વાવવા જોઈએ કે ભાઈ દૂધ આટલું તો એ પ્રમાણે વટ વાવવા જોઈએ। 5 લિટરવાળા વટના અધિકારી અને જે અઢળક દૂધ પેદા કરી એમનો કોઈ અધિકાર જ નહીં। પછી કે ડેરીની અંદર જે લોકો કર્મચારીઓ ભરવામાં આવે જે દૂધ ઉત્પાદન કરે એમના છોકરા કોઈ નહીં, અને વગર દૂધ ઉત્પાદકવાળા છોકરા બધા અંદર ભરી દેવાના, શું આ વહીવટ તમારા? હું કોઈ રાજકારણ વિશે નહીં કહેવા માગતો, પણ કોઈ પણ વસ્તુ આ જે પોઝિશન ચાલી રહી ડેરીની એ દૂધ ઉત્પાદકો માટે એકદમ ખરાબ, અને દૂધ ઉત્પાદકો સાથે જ છેતરપિંડી છે। એ એમને મન ફાવે એમ ઠોકી રાખવાનું, મન ફાવે એવું બોલવું, અહીં આટલો ભાવ કરી દીધું, આમ કરી દીધું, એમાંનું ખેડૂત કશું પાલવતું નથી, પણ આ તો ના છૂટકે કયો જવું, કઈ બાજુ જવું, કોઈ બીજા ધંધા નહીં એટલે પશુપાલન કરવું પડે, બાકી પશુપાલનમાં કશું પરવડે તેમ નથી। અને કોઈ પણ અત્યારે જે સાગરદાન કે જે બને એ બોગસ જ બને, એની અંદર કદાચ મારા ખ્યાલ મુજબ કદાચ યુરિયા ખાતાની માત્રા કદાચ વધારે હોય કે પછી કેમિકલ આવે એની માત્રા વધારે છે, પણ જે ખેડૂતોની સાથે આવી દરેક કક્ષા ખેડૂત સાથે છેતરપિંડી છે। મારું નામ હસમુખભાઈ કનિયાલાલ સુથાર છે, મારો વ્યવસાય પશુપાલકનો છે, અને પશુપાલક તરીકે હું એક અરજ કરું છું કે ભાઈ અત્યારે હાલ દૂધના ભાવ બહુ ઘટી ગયા છે અને અમારા ફેટ પ્રમાણે આ લોકો જે ભાવ આપે છે આ મળવા જોઈએ, ફેટ પ્રમાણે ભાવ આપતા નથી અને અમને બહુ પરેશાન કરી રહ્યા છે, એટલે આ પશુપાલકનો ધંધો જાણતા વ્યવસાય બંધ થઈ જશે, અને જો વ્યવસાય બંધ થઈ જશે તો દૂધ ક્યાંથી લાવીશું એ મોટો પ્રશ્ન થઈ ગયો છે। એટલે આ ખરેખર પશુપાલકનો વ્યવસાય જે છે બરાબર છે, એ સારો ચાલે ને પશુપાલકને પૂરતું વળતર મળી રહે એ રીતે જો આયોજન કરવામાં આવે તો બહુ સારું। આ દૂધસાગર ડેરીવાળા જે પહેલા નવો કોઠો જે લાવે છે એ પહેલાં જે જૂના કોઠા પ્રમાણે જે અમને ભાવ મળતા હતા એ જૂના કોઠા પ્રમાણે જો ભાવ આપે બરાબર તો જ અમારા પશુપાલકવાળા અમે કંઈક ઊંચા આવીએ અને અમને કંઈક લાભ થાય, બાકી અમને નહીં લાગતું કે લાભ થાય। તો પશુપાલકનો વ્યવસાય કેવો છે ને કે એના ઉપર ખરેખર અમે અમારું જીવન ગુજરાન કરતા હોઈએ છીએ, તો એ પશુપાલકને જો ખરેખર હેરાન કરવામાં આવે બરાબર તો એનાથી ખરાબ બીજું કંઈ નથી। અને સાગરદાન બિયાલ જે આપવામાં આવે છે બરાબર, એની અંદર બી ભેરશેરને જોવું જોવે એવું નથી, એમાં બી ભાવ બહુ વધારે લીધા છે, એટલે અમને પશુપાલકને ખરેખર સાગરદાન બી અમને પોસાય એ રીતે જો ભાવ કરવામાં આવે તો સારું છે, તો જ પશુપાલક નભી શકશે, બાકી પશુપાલક પોતાનો વ્યવસાય છોડી દેશે અને ટોળો બી એને વેચવાનો વારો આવશે તો પશુપાલક ખરેખર જીવી શકે સારી રીતે, અને પશુપાલકને સારા એવા ભાવ મળે, દૂધના ભાવ મળે, ફેટના ભાવ મળે, એ પ્રમાણે જો સરકાર કંઈક કરે આયોજન તો સારું છે। બાકી દૂધસાગર ડેરીના ભાવ અમને અત્યારે હાલ જે આપવામાં આવી રહ્યા છે એ ખરેખર અત્યારે અમે પોસાય તેમ નથી, તો હું વિનંતી કરું કે દૂધસાગરના ડેરીના ભાવ અમને વ્યાજબી અને વ્યવસ્થિત પશુપાલકને મળે, સાગરદાન સારું મળે, અમારા દૂધના ભાવ સારા મળે અને ફેટ સારા મળે અને એ પ્રમાણે ભાવ મળે તો જ અમારો વ્યવસાય ચાલશે, બાકી લોકો આ વ્યવસાય છોડી દેશે અને આ વ્યવસાયથી દૂર ભાગશે અને કોઈ આ વ્યવસાય તરફ વળશે નહીં, અને પશુપાલક ખરેખર જે છે એ પશુપાલકને ખરેખર બહુ વ્યવસ્થિત જે મળવા જોઈએ ભાવ એવા નહીં મળે। સાગરદાન જો વિપુલભાઈ દુકાળ પડવાથી દાન પેટે જો આપતા હોય તો પછી એમાં કંઈ ગુનો બનતો હોય તો 15-20 કરોડનો સાગરદાનનો કાચો માલ પલળીને બગડી ગયો છે, એ કોનો વાંક આવશે, એ કોના ઉપર ફરિયાદ કરવામાં આવશે, એનો જવાબદાર કોણ રહેશે?
વિપુલભાઈ રહેશે કે કોણ રહેશે એનો પણ તમારે જવાબ આપવો પડશે. શ્યાગળદાનના કોથળા પહેલાં રહી ભરતા સરસવ તો નીકળતા નહીં. આ તારીખમાં અંદરથી ઘઉં બહાર નીકળી જાય છે. કોથળાનો દોરો ઘણી વખત લાઈને નાખતો તૂટી જાય છે. પહેલો દોરો તોડવો હોય તો ચપ્પુ હોય તો તોડાતો, હાથથી કોઈ તોડવાવાળો મદદ પેદા નહોતો થયો. આવી હલકી કોટીનું શ્યાગળદાન આપવામાં આવે છે. એની અંદર ગુણવત્તા પણ ઓછી કરવામાં આવી છે, જે દરેકને ધ્યાન છે. મોઢેરાની અંદર જે યોગ કરવામાં આવ્યા, એ યોગની અંદર દેરીમાંથી યોગ કરવાવાળાને કીટો આપવામાં આવી હતી હજારોના રૂપિયાની. ખેડૂતનો દીકરો સવારે 4 વાગે ઉઠીને ઘાસ કાપવા જાય, ખેતરમાં કોમ કરવા જાય, 8 વાગે ખેતરમાંથી કોમ કરીને આવે, એના સણો યોગ કરવો હતો. ભેંસોના ભેંસોવાળા હતા, એમને કયો યોગ શીખવાડવાનો હતો? ભાઈ તું લઈને આ રૂપિયા ગ્રાહકોના બગાડવા યોગ કરવા પહોંચી જો. એ તો ખેડૂતો સવારથી હોય સુધી યોગ જ કરી દીધી, જે તમે નહીં કરતા એટલા. તમે તો દેખામાં ફોટો પાડવા માટે યોગ કરવા જતા, તમારા વંશમાં કોઈને મંજૂરી કરી હોય તો બતાવો. એ જે યોગ કરવા આવ્યા હતા એમના, ખેડૂત તો 4 વાગે ઉઠીને યોગ કરવા માટે 8 વાગે સુધી યોગ કરે છે. ઘરનો ભાઈનો છોકરોનો મૂઢો નહીં પાડતો એનો યોગ કે તમારો યોગ? એને કેમ કીટો નહીં હાલતા, એને કેમ કોઈ હાલતા નહીં? એ ગ્રાહકોને હાલો યોગમાં રૂપિયા બગાડ્યાવાના. આવા પબ્લિકના અને ગ્રાહકોના પૈસા ખોટા બગાડશો નહીં. તમારા પાછળ પણ કોઈક પૂછવાવાળો આવશે, સત્તા કદી કોઈની રહી નથી કે રહેવાની નથી. આ બધાના જવાબ તમારે આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે આપવા પડશે, આપવા પડશે ને આપવા પડશે. એ દિવસે તમે જોમીન હોતતા ફરતા છો અને જોમીન મળશે એવું આશા રાખીએ. ભગવાન તમને સદબુદ્ધિ આપે.